નમસ્કાર, એડ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પહેલાનો સમય અને આજનો સમય કેટલું બધું પરિવર્તન આવી ગયું છે ને. વધતી જતી ઔદ્યોગિક પ્રવૃત્તિ અને આધુનિક ટેકનોલોજીના કારણે કુદરતનું તંત્ર જાણે ખોરવાઈ ગયું છે. આજકાલ શહેરમાં વિકાસના અનેક કામ થતા ગયા અને નવા નવા બાંધકામો થતા ગયા દર્શક મિત્રો, જેના પરિણામે પક્ષીઓ તથા પ્રાણીઓ કેટલાક જે છે તે લુપ્ત થવાના આરે આવી ગયા, તો કેટલાક લુપ્ત પણ થઈ ગયા છે. જી હા દર્શક મિત્રો, હવે એમ જોઈએ ને તો પહેલાના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં સાથે રહેતા હતા. માનવી જે ઘરમાં રહે ને તે જ ઘરમાં ઉપર વરાવંજી વચ્ચે ચકલીનો માળો હતો, જેથી ચકલીઓ સહેલાઈથી માળો બાંધી શકતી હતી. દિવાલ, ઘડિયાળ કે પછી ફોટોની છબી પાછળ જોવા મળતો ચકલીઓના માળા. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી. ચકલીઓ ચી ચી અવાજ પણ તેઓનો હવે ઓછો થઈ ગયો છે, જાણે લુપ્ત જ થઈ ગઈ છે ચકલીઓ. પહેલા સવારના જે સમય છે તેમાં અલાર્મ મૂકવાની જરૂર ન હતી પડતી, ચકલીઓના અવાજથી જ લોકો ઉઠી જતા હતા. અનેક વાર લુપ્ત થઈ જતી ચકલીઓને બચાવો તેમ કહેવાયું, પરંતુ દર્શક મિત્રો આ શબ્દોને સાંભળવાની જે દરકાર છે તે આજના માનવીને ક્યાં છે? માનવીના કાને મોબાઈલના ઇયરફોન જ ભરાવેલા હોય છે, તો ક્યાંથી આ બધું સાંભળે? એવામાં આજે આપણે વાત કરીશું દર્શક મિત્રો ગુજરાતના એક એવા ઝાડની કે જ્યાં ફળ નહીં પરંતુ ચકલીઓ પાકે છે. સાંભળીને તમને પણ એવું થશે કે આ અમે શું કહી રહ્યા છે, પરંતુ દર્શક મિત્રો આ એક હકીકત છે. દર્શક મિત્રો કહેવાય છે કે આ ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટ ભર્યો પસવાટ હોવાની ખબર છે. તો જાણીએ ગુજરાતમાં ક્યાં આવેલું છે ચકલીઓના કલશોરથી ગૂંજતું આ ઝાડ, જાણીએ સમગ્ર મામલે ડિટેલમાં. દર્શક મિત્રો આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, દર્શક મિત્રો એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ ને તો ધીમે ધીમે કુદરતી વાતાવરણનો નાશ થશે, નાશ પામી જશે કુદરતી વાતાવરણ. દિલ્હીની જ વાત કરી લઈએ તો દિલ્હીમાં પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે દર્શક મિત્રો, એ આપણી સામે જ છે કે લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ આવી ગઈ. ભૌતિકવાદના વિકાસના કારણે પર્યાવરણને નુકસાન થતા પક્ષીઓની અનેક જાતિઓ પણ દર્શક મિત્રો લુપ્ત થતી જાય છે. કાગડા, હોલા, ચકલી, પોપટ, કાબર, સમડી, ગીધ, કબૂતર જેવા પક્ષીઓ હવે દેખાતા બંધ થઈ ગયા છે, અને દેખાતા હોય તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં દેખાતા જોવા મળતા હોય છે. દર્શક મિત્રો હવે જોવા જઈએ તો કાગડા, હોલા, ચકલી, પોપટ, કાબર, સમડી, ગીધ, કબૂતર જેવા જે પક્ષીઓ છે જે પહેલાની સરખામણીએ અત્યારે જાણે દેખાતા બંધ જ થઈ ગયા છે કે પછી ઓછા દેખાતા હોય છે. ખેતરોમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધતો ગયો, જેનાથી આડઅસરથી દર્શક મિત્રો પક્ષીઓની અમુક જાતિઓનો નાશ થતો ગયો, તથા ભૂગર્ભ જળ નીચા જતા તળાવના પાણી જલ્દી સુકાઈ જવાથી પક્ષીઓને જીવવું જાણે મુશ્કેલ બની ગયું. રહ્યું નેટવર્કની વાત તો તે પણ આપણે જાણીએ જ છીએ. માનવી, પશુઓ, વનસ્પતિઓની જેમ જીવ સૃષ્ટિમાં પક્ષીઓ પણ એટલા જ ઉપયોગી છે દર્શક મિત્રો. જી હા, આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમમાં તો ગયું છે. ચકલીઓની જે સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે ઘટી રહી છે, જાણે લુપ્ત જ થઈ ગઈ છે. ત્યારે ખબરો મુજબ ભુજના વોકડા ફળિયામાં આવેલ જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે દર્શક મિત્રો આશરે કહેવાય છે કે 100 થી 150 વર્ષ જૂનું બોરડીનું એક ઝાડ છે, જેમાં દરરોજ 15 થી 20,000 જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. એમ કહેવાય છે દર્શક મિત્રો આને લઈને કે સમગ્ર કચ્છમાં બોરડીનું આ એકમાત્ર વૃક્ષ છે જેની ડાળીઓ જમીનને અડવા માંડી છે. જી હા દર્શક મિત્રો, એમ પણ કહેવાય છે કે કચ્છ જિલ્લામાં આવેલું આવું ઝાડ છે ને તે બીજે ક્યાંય પણ નહીં જોવા મળે. આટલી સંખ્યામાં ચકલીઓ ક્યાંય પણ આપ નહીં જોઈ શકો. ખબરો અનુસાર અગાઉ ભુજ અંજાર હાઈવે પર આવેલ શેખપીર દરગાહ પાસેના બાવરના ઝાડ પર મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હતી તેમ પણ સામે આવ્યું, પરંતુ વોકડા પડિયાના બોરડીના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ બીજા કોઈ પણ ઝાડ બીજી કઈ પણ જગ્યાએ જોવા નથી મળતી તેમ કહેવાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે શેખપીર દરગાહ પાસેના બાવરના ઝાડ કરતાં અનેક ઘણી ચકલીઓ વોકડા ફળિયાના ઝાડ પર જોવા મળતી હોય છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો અનુસાર આ અંગે સ્થાનિક વ્યક્તિઓનું કહેવું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ ઝાડ પર ચકલીઓ મોટા પ્રમાણમાં દેખાય છે અને કલબલાટ કરતી હોય છે. આ નજારો લોકો વર્ષોથી જોતા આવ્યા છે. દર્શક મિત્રો આ ઝાડ પર ચકલીઓ અને તેમનો જે વસવાટ છે ને તે છેલ્લા 80 થી 100 વર્ષથી છે તેમ કહેવાય છે. જી હા, ઝાડ 100 વર્ષથી વધારે સમયનું કહેવાઈ રહ્યું છે. જોકે છેલ્લા થોડાક સમયમાં ચકલીઓની જે સંખ્યા છે તે જરૂરથી અહીં ઘટી છે તેમ કહેવાઈ રહ્યું છે. તેમાં પણ દર્શક મિત્રો ઝાડની એક પણ ડાળ અહીં ખાલી નથી હોતી. આખું ઝાડ જાણે બોરનું નહીં પરંતુ ચકલીઓનું હોય ને તેવા દ્રશ્યો સવાર સાંજ સર્જાતા હોય છે તેવી ખબરો છે.
સવારના ભાગમાં અલાર્મની જરૂર નથી પડતી, અહીં ચકલીઓના અવાજથી જ લોકો ઉઠી જતા હોય છે. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.